કરીએ તો જૂનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. 18 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. દામોદર કુંડમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે. શહેરના 2 અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. જોશીપરા અને ઝાંઝરડાનો અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. તો દાતાર પર્વત પર ધોધમાર વરસાદ થતાં કાળવા વોકડામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો અહીં ભારે વરસાદના કારણે તમામ રૂટ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદ થતાં કાળવા વોકડામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અહીં અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ. તો જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે. આભ ફાટી હોય તે પ્રકારના દ્રશ્યો જૂનાગઢ ખાતે જોવા મળી રહ્યા છે અને તમામ જે વોકડા છે તે પૂરમાં ગરકાવ થયા છે, જેને લઈને લોકોને અવર જવર કરવામાં સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા સાગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સાગર, શું વધુ વિગત? આ જે રીતે ગઈકાલથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામાં, તો 4 ઇંચ થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો. અલગ અલગ તાલુકાઓમાં જે ભારે વરસાદને કારણે જે નદી નાળાઓ છે તે છલકાયા હતા. ખાસ કરીને જૂનાગઢ શહેરની વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં પૂર આવ્યું હતું. સાથોસાથ જે દાતારમાં જે પર્વત છે તેમાં ભારે વરસાદને કારણે કાળવામાં પૂર આવ્યું હતું અને આ પૂરના કારણે નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું હતું. અને આ જે વોકડા પરનું જે પાણી છે કે ક્યાંક ને ક્યાંક જે સોસાયટી વિસ્તારમાં ઘૂસી જતું હોય, ગત વર્ષે જે વોકડાના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા તે સ્થિતિનું ફરી આ વર્ષે નિર્માણ ન થાય તેવી લોકોને પણ સાથોસાથ એક ચિંતા વ્યાપી રહી છે. પરંતુ હાલ પણ હજી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જી, બદલ આપનો આભાર.